જૂનાગઢના ભેસાણમાં સરપંચ દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે ધ્યાને લઈને કોવિડ કેર આઇસોલેશન સેન્ટરનું આજથી પ્રારંભ કરાયો છે. ભેસાણના સરપંચ તેમજ તાલુકાના બીજેપીના કાર્યકરો તેમજ જિલ્લા બીજેપી પ્રમુખ કિરીટ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ દિનેશભાઈ ખટારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભેસાણ તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓને દિન પ્રતિદિન વધારો થતો હોવાથી દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે અહીંના સરપંચ દ્વારા લેવા પટેલ સમાજ ભવન ખાતે 50 બેડની કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જે પ્રાપ્ત વિગત મુજબ ભેસાણ ગ્રામ પંચાયતના સરપંચ અને સેવા સમાજ સેવકની છાપ ધરાવતા ભૂપતભાઈ ભાયાણી દ્વારા આજે લેવા પટેલ સમાજ ભવન ખાતે કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં 50 બેડની સવલત રાખવામાં આવી છે. તેમજ 10 દર્દીઓને ઓક્સિજન પૂરું પડે તે માટેનું આયોજન પ્રથમ તબક્કામાં શરૂ કરેલ છે. હાલ કોરોના દર્દીઓને પ્રાઇવેટ કે સિવિલમાં બેડ મળતા નથી, તેવા સમયમાં આ સુવિધા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. દર્દીઓને રહેવા, જમવા, ચા, નાસ્તા, આયુર્વેદિક ઉકાળા તેમજ ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ સતત દેખરેખ રાખશે. આ તમામ સવલતો સેવાભાવી સંસ્થા લાભ આપી રહી છે. ઉપેન્દ્રભાઈની વેસણ ગ્રામ પંચાયત સરપંચ, આજરોજ અમે વેસણ લેવા પટેલ સમાજ ભવન ખાતે આઇસોલેશન વોર્ડની શુભ શરૂઆત કરેલ છે. અમારા તાલુકાના દર્દીઓ, જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવેલા છે, તેમના માટે આશરે 50 બેડની આજે સુવિધા ઊભી કરેલ છે અને હજી ભવિષ્યમાં પણ વધે તો 50 બેડ બીજા તાત્કાલિક તૈયાર કરી અને કુલ 100 બેડ સુધી અમે અહીંયા આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરેલ છે. અહીંયા અમારે દર્દીઓને ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરેલ છે. હવા ઉજાસવાળા હોલ છે તો દર્દીઓને અહીંયા આરામદાયક રહે બધું અને એમની તબિયત ઝડપથી સારી થાય એ દિશામાં અમારા સ્વયંસેવકો કામ કરે છે. અમારી સાથે અમારી ટીમ અને સામાજિક સંસ્થાઓ જોડાયેલી છે અને ભવિષ્યમાં આ કોરોના મહામારીને આપણે કેવી રીતે અટકાવી શકીએ અને આપણી જનતાને આપણે કેવી રીતે આમાંથી ઉગારી શકીએ એ દિશામાં ખભે ખભો મિલાવી અને અમારી આખી ટીમ કામ કરી રહી છે. વંદે માતરમ. ખાસ કરીને જિલ્લા પંચાયત દ્વારા જે આયોજિત છે કે તમારે કઈ રીતનું છે? ના, સામાજિક સંસ્થાઓ અમે સામાજિક સંસ્થાઓ તાલુકા લેવા પટેલ સમાજ, સહકારી મંડળી રાણપુર, સહકારી મંડળી ભેસાણ, કિસાન કોટન જે છે અમારા આઈનું જીનિંગ, એમના તરફથી અનુદાન મળેલ છે ઓક્સિજનના મશીનોનું, જે મશીન અમારે 1-2 દિવસમાં પ્રોવાઈડ કરવાના છે દર્દીઓને. અને કેવી રીતના આવે સામાજિક સંસ્થાઓ અને બધા મળી અને કરીએ છીએ. આજે ભેસાણ તાલુકાના સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી દિનેશભાઈ ખટારીયા અને ભેસાણ તાલુકા ભાજપની ટીમ સરપંચ શ્રી ભૂપતભાઈથી માંડી તાલુકા પંચાયતના સદસ્ય અગ્રણીઓની હાજરીમાં ભેસાણ હોસ્પિટલની રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધેલ છે અને હોસ્પિટલમાં જે અત્યારે દર્દીઓ કોવિડ પેશન્ટનો જે ઘસારો છે તેને ધ્યાનમાં રાખી જે કંઈ દવાની જરૂરિયાત છે, રેપિડ કિટની જરૂરિયાત છે એ અમને મળી રહે એના માટેની જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપેલ છે. આજ સાંજ સુધીમાં જ કમસે કમ 6 વાગ્યા સુધીમાં જરૂરી દવાનો જથ્થો અહીંયા પહોંચાડવામાં આવશે. સાથે સાથે ગામના સરપંચ ભાઈ શ્રી ભૂપતભાઈ ભાયાણી અને એમની ટીમ તથા દાતાઓ શ્રીઓના સહયોગથી આજે ભેસાણ લેવા પટેલ સમાજ ખાતે આઇસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન અને શુભારંભ કરેલ છે. જે કોવિડ પેશન્ટ છે એ અહીંયા રહી શકશે, વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા થશે. દાતાઓ શ્રી મારફત અત્યારે ઓક્સિજનની તંગી છે, અછત છે, છતાં પણ આવનારા દિવસોમાં અહીંયા ઓક્સિજન મળી રહે એ માટેના પણ પ્રયત્નો અહીંયા કરવામાં આવશે. અને સાથે સાથે જે ક્રિટિકલ પેશન્ટ છે એમને અહીંથી જુનાગઢ રિફર કરવામાં આવશે. ત્યાં પણ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા છે, અન્ય આઇસોલેશન સેન્ટર પણ ખોલવામાં આવ્યા છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ મહામારી જેવા કોરોનાના સમયમાં આપણે સૌ આપણું પોતાનું આપણા પરિવારનું ધ્યાન રાખીએ, માસ્ક પહેરીએ અને સમયસર હાથ ધોઈ અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીએ. એ જ મારી ભેસાણ તાલુકાના સમગ્ર ગ્રામજનોને, સમગ્ર જનતા જનાર્દનને અપીલ છે. કાસમ હોથીનો રિપોર્ટ, SI ન્યૂઝ, ભેસાણ.